सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। આજે આપણે માવા વગર, દૂધ વગર અને ગેસ ચાલુ કર્યા વગર મેંગો કેન્ડી કેવી રીતના બનાવવી તે જોશું। તો ચાલો જોઈ લઈએ આવી ક્રીમી સરસ મેંગો કેન્ડી કેવી રીતના બનાવવી। મેંગો કેન્ડી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તેના માટે આપણે એક વાટકી મેંગો પ્યુરી લીધી છે, એકદમ ઓરેન્જ હોય એકદમ લાલ જેવી હોય તેવી જ આપણે મેંગો લેવાની છે। 3 ટેબલસ્પૂન દળેલી ખાંડ, 3 ટેબલસ્પૂન મલાઈ લીધી છે, ઘરની જ ફ્રેશ મલાઈ છે, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર છે અને ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે નાના નાના કેરીના કટકા કરી લીધા છે અને કાજુના કટકા છે। આ કાજુના કટકા આપણે અંદર પણ કેન્ડીમાં નાખશું અને નીચે પણ થોડાક નાખશું એટલે એકદમ સરસ દેખાશે। તો ફ્રેન્ડ્સ, આમાં નથી આપણે માવો, નહીં દૂધ કે નહીં ગેસ ચાલુ કરવાની ઝંઝટ, અને એકદમ સરળ રીતથી અને એકદમ ક્રીમી એવી મેંગો કેન્ડી બનાવશું। તો આ પ્યુરીને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું। મેંગો પ્યુરી જો તમારે પહેલાં બનાવી લેવી હોય તો બિલકુલ પાણી નાખવાનું નથી અને એમને એમ પહેલાં મિક્સર જારમાં મેંગો પ્યુરી બનાવી લેવાની અને તે પ્યુરી બનાવ્યા પછી જ આપણે આ બધું એડ કરવાનું છે। કારણ કે આ બધું એડ કરશું એટલે આપણે મિક્સરને ચાલુ બંધ 2-4 મિનિટ માટે જ કરવાનું છે, વધારે ફેરવવાનું નથી। મલાઈ લઈ લેશું એટલે હંમેશા પહેલાં પ્યુરી બનાવી લેવાની અને પછી જ આ બધું એડ કરવાનું। દળેલી ખાંડ લેશું, મિલ્ક પાવડર લેશું, ચાલુ બંધ કરી અને મિક્સરને ફેરવી લેશું, ચન કરી લેશું બધું। અહીંયા આપણી મેંગો પ્યુરી એકદમ સરસ તૈયાર છે। ખાસ ધ્યાન રાખવાનું આને વધારે ફેરવવાની નહીં, ચાલુ બંધ કરીને જ ફેરવવાની છે। આપણે કેન્ડીના મોલ્ડમાં ભરી લેશું। તો ભરવા માટે આપણે નીચે પહેલાં થોડા કાજુના કટકા નાખશું ને આ કાજુના કટકા બીજા આપણે અંદર એડ કરી દેશું મેંગો પ્યુરીમાં, કારણ કે કાજુ અને મેંગોનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે। વચ્ચે કાજુના કટકા આવશે તો ખૂબ જ ટેસ્ટી એવી આપણી કેન્ડી લાગશે। હવે મોલ્ડમાં ભરી લેશું, બધી ભરાઈ જાય એટલે ટેપ કરી લેવાનું જેથી કરી અને તેમાં કોઈ એર ના રહે। ઉપર આપણે કેરીના કટકા લેશું, ફોઇલ પેપર લઈ અને પેક કરી દેશું, ફોઇલ પેપર લઈ અને આમ એકદમ સરસ પેક કરી દેવાનું છે। ત્રણેય મોલ્ડ આપણે પેક કરી દીધા છે, હવે એમાં આપણે નાના નાના કટ લગાવશું, કેન્ડીની સ્ટીક લગાવી દેશું। બધી કેન્ડી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે, આને 5-6 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેશું। 6 કલાક થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે કે નહીં। પહેલાં આપણે સિલ્વર ફોઇલ કાઢી લેશું, એક પાણીનો ભરેલો ગ્લાસ લીધો છે તેમાં આપણે થોડીક વાર રાખશું, બે હાથ વડે ફેરવી લેશું। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ક્રીમી એવી આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે। નીચે આપણે કાજુના કટકા નાખેલા હતા તે પણ સરસ દેખાય છે, ઉપર આપણે કેરીના કટકાથી ગાર્નિશિંગ કર્યું હતું તે પણ સરસ દેખાય છે। આવી જ રીતના હું બધી કેન્ડી કાઢી લઈશ, બીજી કેન્ડી પણ આપણી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી મસ્ત એવી કેન્ડી તૈયાર છે। તમને મેંગો કેન્ડી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો, તમે આવી કેન્ડી બનાવો છો કે નહીં તે પણ કહેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ। આવજો.